देश विदेश में गुजराती साहब बोलबाला बोले हु काम भणतर गणतर थी नहीं थात बधु साहब कोठाउज थी आग आए शिक्षण अत्यार 99.99% एवं मैंने गमू बाप ना नहीं एम पण शिक्षण से पग पर उभो राखता शीखवाड़े कोठा हो समझवाड़ो मणाज ए समाज में हालता शीखवाड़े साहब एटले कहूँ वडील पाहे बेहता शीखजो हूँ वारे वारे आ प्रोग्राम में एटला माटे कहूँ छू कि वृद्धा समूह अत्यारे बहु खोलवा मिले समय नक्की नहीं साहब एम आप वारो आवी जाए कोठा होज वाला माणा आपड़ा बाप दादा एक माड़ी 80 वर्ष ना दादा ने दवाखाने लई जात बावड़ू पकड़ी बावड़ू पकड़ेलू समझा जोजो हाजर जवाबी ने कोठा होज की बात है आम 80 वर्ष ना माड़ी दादा नु बावड़ू पकड़ू आम दवाखाने लई जाए एटले माड़ी कहे ए धीमे धीमे आई जा पगचू सुकाई जाए नहीं दादा एवा हो पगचू तू 80 वर्ष पहला सूकी गयो तो हाजर जवाबी दवाखाने बैठा डॉक्टर आया डॉक्टर माड़ी ने हामू क्यों जोई ने कीधु बोलो माड़ी हूँ थाय मार रोया न थोड़क तो मार धनी थाय से अरे एम नथी पूछतो एने हूँ थाय કે એને પૂછ ને દાદાને પૂછ્યું બોલો દાદા શું થાય તો કે 80 વર્ષનો છું આ જમણો પગ હમણાં બહુ દુખે છે અને બહુ કળે છે કે કેટલા વર્ષ થયા તમારા 80 વર્ષ 80 વર્ષ હવે આ દુખે અને હવે આ કળે તો 80 નો ભેળો ડાબ હોય છે પણ મારો દીકરો હારો હાર હાલો જાય છે નકર હાલતા તો બે હારે શીખે કે વાહ મોડ ને જ શીખા એકને મોત ને એકને કમોત મૂળ કોઠા હોય જ વાળા હાજર જવાબી એક દાદા બસમાં બેઠા છે ને એટલે કંડક્ટરે એવું પૂછ્યું દાદા ટિકિટ લીધી આ મૂર્ખા છે નહીં લીધી હોય હાલે લે ટિકિટ ટિકિટ હાથમાં લીધી કંડક્ટરે દાદાને કહી કે દાદા ત્રણ દી જૂની ટિકિટ છે દાદા કે તારી બસ ક્યાં રોજ નવી હાલે છે અને તમે પૂગી ન શકો અને ક્યાંય ન પૂગી શકો મને ગમ્યું આ 99.99% માર્ક લાવે સાહેબ અત્યારના છોકરા ઈશ્વરે આમ જોવો તો ખરા કેવા યુગમાં એને જન્મ આપ્યું સગવડતામાં પૂરેપૂરી સગવડતામાં નકર આપણા વખતમાં મારી ઉંમરના જેટલાય બેઠા એને ખબર છે વડીલો બેઠા એને ખબર છે શું સુવિધા હતી આપણી પાસે ખાંડ સોરીને ખાતા ખાંડું ખાંડ સોરીને ખાધેલી છે અને અત્યારે 25 રૂપિયાનો 30 રૂપિયાનો તમે જે આઈસ્ક્રીમનો કોન ખાઓ મજા આવે ઘડીક મારા બાપ ટાઠો બોળ લાગે લેરાખડી નો આવે લેરાખડી તો આવતી 25 પૈસાની રૂપિયાવાળી શેકરિંગ વાળી મોજ જ આવે રાખે વાડીએ થી કદાચ ઘેરે થી વાડીએ લઈને ગુલફી લઈને જતા હોય ને આપણે ભાઈ અને ભાઈ એમ કીધું ને બા મારી આમ જો મારો દીકરો અહીંયા હાલ હું વાડીએ ઓપનેર હાલે ને મારો દીકરો સાથ દે ને તે આવા થર્મોસ બરમોસ નંબળે એક પતરાનું ડબલું હતું એમાં દેતવા નાખે એમાં કળશો કળશામ સાન માથે પિત્તળની ઢાંકણી અને આમ ડબલું લઈને તમને કહો વાળા હોતું જાતા હોય ને હાથમાં ગુલફી હોય શેઢો સડો રામા પીરનો ભાલો થઈ જતો પણ બટકું ન ભરતા આપણે લેર આવતી બાઈ મોજ જ આવતી આ છોકરાઓના 2,000-2,500 રૂપિયાના જ કપડા પહેરાય છે આગળ આ પ્રમુખ નો છોકરો આવ્યો હતો ને તમે સન સન બોલ્યા જબરી આઈટમ છે આ નામ બોલ્યા ને સીધા સ્ટેજ ઉપર ચડી ગયા કેટલા જીવરા કેટલા આપણે આ ઉંમરના હતા ને આપણા બાપા કે આપણા દાદા ગામમાંથી કોઈક મહેમાનને બાવડું પકડીને લાવતા ને બા ખાટલો ઢાળી દે માથે તમને કોઈ ગરલેસો નાખી દે અહીંયા છે એવો નહીં તકિયા નાખી દેતા ને દાદા એમ કેમ જો મારો દીકરો આમ જો કળશા ભર દે મહેમાન આવ્યા બા બાવડું ખેંચી લે હાલ માં દીકરો હેડ કરીને જા સોખા કેટલા આવડા મૂળ સોખા કેટલા એમ અઠવાડિયે નાવા જતા વાડીએ ગાડાને કઠોડા બિહાર દે ને કુંડીમાં ધમારે જે હાથ આંટ હોય પેલા તો ઈશ્વરની કૃપા જ હતી એ તો હવે એવું જો અમે બેન અમારા બે છોકરા રંઢા જેવા હોવા જોઈએ સાહેબ અત્યારે આ આ કુરકુરિયા ને પેપી ને પપ્પુજી ને કઈ એલા માયસલું મોટું કરવું છે છોકરું મોટું કરવું છોકરું તો ગળના પપુડા ખાધા હોય ખાંડના પપુડા ખાધા હોય તમને કહો રોટલીના અને ગુંજામાં એ અડધું ગુંજું માંડવીનું ભર્યું હોય ને હાથમાં ગળ હોય એ ઓલો ડબ્બાનો હા રેગાડો આ કોણી ઉદી આવતો હોય ને
ઈ છોકરા રંઢા જેવા થાય. અત્યારે એક પેપલાય ગેલનું હોય તો આખું ઘર ચૂંચે બેટા ચીંટુ, ભાઈ એને પડતો મેલ, આખું ઘર એની વાહે પડી ગયું છે. આ એને પગ ઉપર ઊભું રહેતા નહીં આવડે. આને ચાર પાંચ હતા ને સાહેબ, અમને ખબર, અમે આખું ફળિયું મોટું ચાર પાંચ છોકરા હોય ને, તમે જુઓ માવતર બહુ ધ્યાન ન દે એને પગ. આપણે આજે ઊભા થયા ને, આપણા પગ ઉપર ઊભા થયા છે, આપણા ખુદના અનુભવે ઊભા થયા છે, ગોઠણીયા ભરી ભરીને ઊભા થયા છે અને ઘૂંટી ઘૂંટીને ઊભા થયા છે આપણે. અને આખું ઘર તમને કોઈ એની વાહે એ છોકરાનો અનુભવ જિંદગીના નહીં થાય. એને પાણીનો કળશો ભરતા નહીં આવડે ને રામ રામ કરતાય નહીં આવડે. એને વડીલો પાસે બેહતા શીખવાડજો, નકર આ છોકરાઓને 2500 રૂપિયાની 2000ની સ્કૂલ બેગું આવે. હું હતું આપણા વખતમાં ભાઈ ભણવા જવામાં કાંઈ ન મળે, એક થેલી હતી લાલ પીળી લીલી સતારી ટાકેલી, ભણવા લઈ જવાની, ઢેકમાં મૂકવા ભરવા લઈ જવાની. સગવડતામાં આ જીનમાં આપણે હાવ અગવડતામાં જીનમાં ને સાહેબ, એટલે આપણને જીવનના અનુભવો થાય. અમારે એક મિત્ર હતો ગભો, ગભાને બિચારાને કંપની ફોલ્ટ, જીભ જલાય સોંટે અટકે સમજા, તે બગલ ઠેલા નહીં ઓલી ઠેલી હતી ને બે નાકા પકડીને આમ આમ ગોફણીઓ કર્યા આવે, એ કોડે એ કામ ખંભે નાખેલો ને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે એટલે સાહેબ આવડો બરોબર સ્કૂલમાં આવ્યો ને રૂમમાં એન્ટર થતો હતો એટલે સાહેબ કહેલા, એ આપણે નિહેલનો ટાઈમ 8 વાગ્યાનો છે, આડા 10-10 વાગે ધડ્યો હોય તને ભાન છે કે નહીં? એ કે હું વહેલો આવું કે મોટો આવું? તમારી રીતે નિહેળ ચાલુ કરી દેવાની. કોઠા હોય હાજર જવાબી. એ કે હું આવું તો જ બધું ચાલુ થાય. પણ એ કે એવું નથી. આ બધા છોકરા કેવી સવારમાં સરસ પ્રાર્થનાઓ બોલે, કેવા સંસ્કૃતના શ્લોક બોલે, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુલ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, આવા શ્લોકો બોલ. એ કે એ આખો બોલે ને તો એ હજી હું ઓમ ભૂમ આ સટકવા હાટુથી જ મોડો આવું છું. કોઠા હોય વાળા એમ હમણાં એક આ કહેવાનો મિનિંગ મારો, અત્યારના છોકરાઓની લેખિકમાં ફરિયાદો આવતી, મને તમને જે નિહાળે આપણા માવતર આપણને ભણવા મૂકવા આવતા, હવારે બા દાદા બાવડું પકડીને હવાર નિહાળ ભણવા મૂકી જતા, બપોર પછી અડધી નિહાળ ઘેરે મૂકવા આવતી, આને હાંસો મૌખિક ફરિયાદો હતી, અત્યારે લેખિક ફરિયાદી આવે. હમણાં અમારે એક મારા છોકરાને લેખિક ફરિયાદ આવી, સમજા, એ કે તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરો વાસ મારે છે. મેં કીધું એણે કરી હવે, મેં પછી સોપડીનું પાનું ફેરવી નાખ્યું અને મેં ઉપર વળતો જવાબ લખ્યો કે અમે 14,000 રૂપિયા ફી ગયા વર્ષની ભરી ભાઈ, અમારા છોકરાને કાલથી નખ કપાવીને મોકલશું, અમારા છોકરાને કાલથી લેશન કરાવીને મોકલશું, પણ અમે જે 14,000ની ફી ભરી છે ભાઈ એ ભણવાની ભરી છે, હું ગોવાની નહીં. તમારે અમારા છોકરાને હું ખુવાનો નહીં. હું ગામડું હતું સાહેબ આપણું, લહેર આવતી, અત્યારે વરસાદ આવે ને પૂર જોવા જાવ એમ, એ બધે પૂર જોવા જાવ તો એ તમને કહો એટલા એટલા બરમુડા પહેરીને જાય. અમે પૂર જોવા જતા હું એ મોજ એને સંભાળો ને સાહેબ, તો એમ લાગે કાઠિયાવાડ અહીંયા છે. ઈ મજા છે કાઠિયાવાડની. એટલે મને ગમ્યું તમારી વ્યવસ્થાને, કારણ કે અહીંયા જો વ્યવસ્થા છે, તમે અહીંયા આવ્યા છો એ તમારી આસ્થા છે કે મારે મારા ગામનાને મળવું છે, મારા મારા ભાઈને મળવું છે, મારા મારા વડીલોને મળવું છે. તમારી વ્યવસ્થાએ છે, તમારી આસ્થાએ છે અને સારામાં સારી અવસ્થાએ છે. નકર અમુક જગ્યાએ એમ જાય ને વ્યવસ્થા હોય આસ્થા હોય પણ અવસ્થા ન હોય. અવસ્થા ન હોય મતલબમાં એમ. હમણાં એક છોકરો આમથી આવેલો આવ્યો સમજ્યા, એટલે રોતો રોતો આવ્યો. 5-7 વર્ષનું છોકરું રોવે ને તો સારું લાગે સમજો, 15-15 વર્ષના ઢગા રોતા હોય ને એટલે આપણને એમ થાય છે ગાવા બંધ થાય તો સારું. તો આમથી રોતો રોતો આવ્યો એટલે મેં પૂછ્યું હું રોજાય, મને સાહેબે લાફો હટી ગયા, મને સાહેબે લાફો માર્યો. પણ મેં તને સાહેબે લાફો હું લેવાનું માર્યો, એ કે મેં આમો માર્યો તો.
પણ મેં ભાઈ ત્યાં હમ હું લેવાનું માર્યું. એ કે એવું કરું, કાળા બોર્ડમાં એને એવું લખ્યું મહાભારત કુળ લખ્યું, પછી મને ઉભો કરે, ઉભો થતો મહાભારત કુળ લખ્યું. મેં એક લાભો ચડાવી દીધો, સાહેબ એક તો તમે લખો ને અમને હુકમ તૂટે ચડાવો. એ આ આ કોઠાવીજની વાત સાહેબ. આવો આવો પધારો, જોરદાર તાળીઓથી વધાવો સાહેબ મહેમાનને. ઈ કાઠિયાવાડની મજા મારા બાબા. હમણાં અમારે એક પ્રોગ્રામ સમજા, જો કહેવાનો મિનિંગ, અત્યારના છોકરા રહ્યા ને ઇન્ટેલિજન્ટ, અને ઘણી માવડીઓ આમ આમ ગર્વ કરતી હોય, અભિમાન કરતી કે અમારા છોકરાને તમે ગમે એવો મોબાઈલ આપો ને લોક ખોલી નાખે, ગમે એવી ગેમ રમે, બહુ અમારો છોકરો તો બહુ ઇન્ટેલિજન્ટ. બહુ અભિમાન ન કરવું મારી માવડીઓ. અહીંયા જેટલા ધોળા વાળા થઈ ગયા ને મારી ઉંમરના છે, એકે મોબાઈલમાં તમે મોટો ન થયો. અમે ગારાના રમોકડા બનાવતા, બકરાની લીંડી લઈને રામબાવળનો કાંટો ભરાવતા ને એમાં ઓલી છાપ ભરાવતા, ઓલી આપણે આ જે 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 આ રહીમાં હોય ને એનો અનુભવ કર્યો એની મજા છે આ. આ તમને જે મજા આવે ને એ તમે અનુભવ કર્યો છે. હું એ તમને કહું, કોકના સાયકલ આમાં આમ ફેરવતા ને ટાયર, મજા હતી એની. નકર અત્યારના છોકરા શું રમે તમે કહો, એનું બાળપણ ખોવાઈ ગયું. સવારના 7 વાગે ઉઠાડો ને 8 વાગે સાંજે ઘેરે આવે, ભણવામાં જ કે બીજું કાંઈ, તમારી હારે નથી રહેતું ને એનો અનુભવ નથી થતો. એનું કારણ આ, કારણ કે આપણે એને સમય નથી આપી શકતા. આપણા બાપાએ સમય નહોતો દીધો પણ અનુભવ બહુ કરાવ્યા, સમજ્યા?